હવે આગળ વાત કરીએ તો કચ્છના શિકારપુર વિસ્તાર નજીક ઘાતક હથિયારો સાથે ચાર સમયે પકડી પાડતી ગાંધીધામ પોલીસ. પૂર્વ જિલ્લા કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી સરી સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અને ગેરકાયદેસર રીતે હથિયાર રાખતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા અપાયેલી સૂચના અંતર્ગત સમખિયારી પોલીસ મથક હેઠળના શિકારપુર આઉટપોસ્ટની હદમાં આવતા વિસ્તારોમાં ભચાઉ નાયબ પોલીસ વડા સાગર સાબંડાની આગેવાડીમાં પોલીસ ઇન્સ્પેક્ટર LCB SOG તથા અંજાર ભચાઉ વિભાગના પોલીસ અધિકારીઓ સાથે 22 પોલીસ ઇન્સ્પેક્ટર, 245 પુરુષ પોલીસ કર્મચારી, 53 મહિલા પોલીસ કર્મચારી, 54 GRD એમ કુલ 381ના પોલીસ દળની ગામ વાઇઝ ટીમો બનાવી રાત્રિના શિકારપુર, સૂરજબારી, જસાપરવાંડ, ચેરાવાંડ વગેરે જગ્યાએ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં હથિયારો, કાર્ટીસ તથા બિયર મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ સમખિયારી પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન શિકારપુરના હનીફ રસૂલ ત્રાયાના કબજામાંથી ₹2000 કિંમતની દેશી બંદૂક મળી આવી હતી. જસાપર વાંઢના દુસ્મામદ ઉસ્માન ત્રાયાના કબજામાંથી ₹600ની કિંમતના 12 નંગ જીવતા કાર્ટેજ મળી આવ્યા હતા. શિકારપુરના ઉમરદીન જુસબ ત્રાયાના કબજામાંથી ₹150ના 3 નંગ જીવતા કાર્ટેજ મળી આવ્યા હતા. શિકારપુરના રફીક હાજી અલ્લા રખા ત્રાયાના કબજામાંથી બિયર મળી આવતા ચારે આરોપી સામે સામખિયારી પોલીસમાં ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની ધામ બેસાડતી કામગીરીથી અસામાજિક તત્વોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સંજય ગોયલ, JDS TV, કચ્છ.